જય મિત્રો આપ સૌની સહયારી યુટ્યુબ ચેનલ એવી હેલ્થ એજ્યુકેશન એમપીએચ ડબલ્યુમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હેલ્થને લગતી એક્ઝામની અંદર ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય પણ પૂછાતું હોય છે તો આપણો એક પણ વિષય વીક ન રહે ને તેના માટે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના બની શકે તેટલા વિડીયો મૂકવાનો મિત્રો અમે પ્રયાસ કરીશું પ્રયત્ન કરીશું તો આજે ગુજરાતી વ્યાકરણની અંદર નામ એટલે કે સંજ્ઞા છે તેના વિશેની માહિતી મેળવીશું હવે શરૂ કરીએ આજનો ટોપિક એટલે કે નામ વિશે હવે નામ કે સંજ્ઞા બંને એક જ છે કોઈ પણ સજીવ અથવા નિર્જીવને ચોક્કસ નામ આપવામાં આવે ને તેને કે તરીકે ઓળખવામાં આવે છે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે તો અગાઉ પાંચ પ્રકાર પડતા હતા હવે છ પ્રકાર ક્યાંક જોવા મળતા હોય છે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા હવે આ સંજ્ઞા છે તેની વિસ્તૃત માહિતી મેળવી જોઈએ પહેલી સંજ્ઞા છે સંજ્ઞાવાચક અથવા વ્યક્તિવાચક અથવા વિશેષ સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે કોઈ વ્યક્તિને વસ્તુને ઓળખવા માટે કોઈ ચોક્કસ નામ આપવામાં આવે તેને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે નામ એનું ચોક્કસ નામ આપવામાં આવેલું હોય તેને વ્યક્તિવાચક નામ કહેવા જોઈએ કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડીને ઓળખવા જે ખાસ નામ અપાય છે તેને વ્યક્તિવાચક નામ કહે છે એટલે બીજા પ્રાણી કે પદાર્થને એનાથી અલગ પાડવા માટે કોઈ વ્યક્તિને ચોક્કસ નામ આપવામાં આવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે એમાં ઉદાહરણ છે ગાંધીનગર છે નર્મદા છે ભારત છે ગિરનાર છે વગેરે જે વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણો છે હવે જોઈએ એક ઉદાહરણ નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદાની નીચે અંડરલાઇન કરેલી છે નર્મદા છે તે ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા છે એ પ્રોપર એક નદીને નામ આપેલું છે એટલે તેને વ્યક્તિવાચક સંજ્ઞામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે અશોક ખૂબ હોશિયાર છે અશોક છે તે કોઈ વ્યક્તિને ઓળખ માટે નામ આપેલું છે એટલા માટે અશોક છે તે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આવશે આગળ જોઈએ ઉદાહરણ નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે હવે એમ લખ્યું હોય કે ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે એની નીચે નદીની નીચે અંડરલાઈન કરી હોય તો તે જાતિ સૂચવે છે એટલા માટે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય પરંતુ પ્રોપર નામ આપી દીધેલું છે નર્મદાને એટલા માટે એ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર સમાવેશ થાય છે બીજી સંજ્ઞા જોઈએ જાતિવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ તેમજ વસ્તુઓને ઓળખવા એને જે નામ અપાય છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે જોઈએ આગળ જાતિવાચક નામ આખા વર્ગને તેમજ જે વર્ગની ગમે તે વ્યક્તિ કોઈ વ્યક્તિને લાગુ પડતું હોય છે ટૂંકમાં જે નામ આખા વર્ગને તેમજ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહે છે એટલે કે જે નામ છે તે આખા જાતિનું સૂચન કરતું હોય જે આખી જાતિ છે તેના માટે જે નામ વપરાય છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે શહેર છે મંદિર છે દેશ છે પર્વત છે આ છે તે આખી જાતિનું સૂચન કરે છે કોઈ પર્વત હોય કોઈ નામ આપી દે કે ગિરનાર પર્વત બરોબર તો ગિરનાર છે તો તેને કઈ સંજ્ઞા કહેવાય વ્યક્તિવાચક પરંતુ ખાલી પર્વત લખ્યું હોય ગુજરાતમાં ઘણા બધા પર્વત આવેલા છે અને પર્વતની નીચે અંડરલાઈન કરેલી હોય તો તે કયો સંજ્ઞા કહેવાય તો કે જાતિવાચક સંજ્ઞા કહેવાય ઉદાહરણ જોઈએ વધુ ખ્યાલ આવશે નદીઓનું પાણી ખૂબ જ કામ આવે છે નદીની નીચે અંડરલાઈન કરી છે તો નદી છે તે આખા જાતિનું સૂચન કરે છે આગળ જોયું નર્મદા નદી છે તો નર્મદાની નીચે અંડરલાઈન કરી તો તે ચોક્કસ નામ કહેવાય નદી છે પરંતુ એનું ચોક્કસ નામ છે એટલે નર્મદા છે તે વ્યક્તિવાચકમાં આવે જ્યારે નદી છે તે જાતિવાચકમાં આવે કારણ કે તે આખા જાતિનું સૂચન કરે છે એટલા માટે હવે આગળ જોઈએ બીજું ઉદાહરણ વૃક્ષ પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે વૃક્ષ છે તે આખી જાતિનું સૂચન કરે છે હવે એવું લખ્યું હોય કે લીમડો તો તે વ્યક્તિવાચકમાં સમાવેશ થાય છે પરંતુ વૃક્ષ લખેલું છે એટલે કે વૃક્ષ પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે એટલે કે જે આખી જાતિ છે તેનું સૂચન કરે છે એને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ત્રીજા નંબરની સંજ્ઞા દ્રવ્ય વાચક સંજ્ઞા દ્રવ્ય વાચક સંજ્ઞામાં જોઈએ ને તો જે પદાર્થનું દ્રવ્ય રૂપે જોવા મળતું હોય ને જે પદાર્થ દ્રવ્ય રૂપે જોવા મળતું હોય કે જેમનું વજન થઈ શકે પણ ગણી ન શકાય જે પદાર્થ દ્રવ્ય રૂપે જોવા મળે કે જેનું વજન થઈ શકે માપ થઈ શકે પણ ગણી ન શકાય ને તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે કે જેમાં ધાતુઓના નામ છે તેનો સમાવેશ થાય છે અનાજના નામ છે તેનો સમાવેશ થાય પદાર્થના નામ છે તેનો સમાવેશ થતો હોય છે જેમ કે ઘઉં ચોખા દાળ બાજરી જુવાર એ બધા અનાજ છે તેનો બધાનો સમાવેશ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કરવામાં આવે છે સોનું રૂપું શીશું કલાય પિત્તળ લોઢું એટલે કે લોખંડ જસત એટલે કે ઝીંગ આ બધા ધાતુ છે તેનો સમાવેશ પણ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કરવામાં આવે છે આગળ ઘી તેલ દૂધ ગોળ ખાંડ કાપડ રૂ આ બધા પદાર્થ છે તેનો પણ સમાવેશ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કરવામાં આવે છે એટલે ટૂંકમાં જેનું વજન કરી શકાય જેને માપી શકાય પણ ગણી ન શકાય એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય કોઈ તેલ લેવા જાય તો એમ ન કે આટલું એમ કહે કે કિલો તેલ આવે એટલે એનું વજન કરવામાં આવે છે ટૂંકમાં એનું માપ કરવામાં આવે છે દૂધ હોય તો એનું લીટરમાં માપ થાય છે એટલે કે એને ગણી ન શકાય ઘઉં લેવા કોઈક જાય તો એમ ન કહેવાય કે બે ઘઉં આપો એમ પરંતુ બે કિલો ઘઉં આપો એને વજનમાં માપી શકાય એટલા માટે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવામાં આવે છે હવે જોઈએ ખેતરમાં ઘઉંનો પાક લહેરાતો હતો ઘઉં છે તે દ્રવ્યવાચક સંજ્ઞા છે એટલા માટે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે ભોજનમાં તેમને માત્ર દૂધ લીધું દૂધ છે તે પદાર્થ છે કે જેને ગણી ન શકાય પરંતુ જેને માપી શકાય છે એટલા માટે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે હવે આગળ જોઈએ ચોથો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા જે આખા વર્ગનું સૂચન કરે છે એટલે કે જે સમૂહમાં જે સમૂહમાં માણસો જતા હોય છે તેના માટે જે શબ્દ વપરાય એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે જોઈએ કેટલાક નામ વ્યક્તિ પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવા માટે વપરાય છે ને તેને સમૂહ વાચક નામ કહેવામાં આવે છે જેમ કે ટુકડી છે સમિતિ છે કાફલો છે ધણ છે ટોળું છે લૂમ છે વગેરે ટુકડી હોય તો એ બે બે કે તેથી વધારે વ્યક્તિઓ માટે શબ્દ વપરાતો શબ્દ છે બરાબર તો એ ટુકડી છે તે શેના માટે કહેવાય સમૂહ વાચક કહેવાય કોઈ સમિતિ બનાવે તો એમાં એક વ્યક્તિનો સમાવેશ ન થાય બે કે બેથી વધુ વ્યક્તિનો સમાવેશ થાય ને એટલા માટે એને સમૂહ વાચક સંજ્ઞા કહેવાય હવે કાફલો છે ધણ છે જાહે બધી ગાયો જતી હોય તો એમ કહેવાય જો ધણ જાય છે એટલે કે સમૂહ માટે જે શબ્દ વપરાય તેને સમૂહ વાચક સંજ્ઞા કહે છે લૂમ છે હવે હોય 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 તો તો એ એક એને કહેવાય પરંતુ બધી અને ભેગી થયેલી હોય તો એને લૂમ કહેવાય શું કહેવાય લૂમ એટલે કે જાજા જાજી સંખ્યાનું જે નામ દર્શાવે છે ને એને સમૂહ વાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ જોઈએ વધુ ખ્યાલ આવશે મારે એક મોટું સૈન્ય જોઈએ છે સૈન્ય છે એની નીચે અંડરલાઈન કરેલી છે સૈન્યમાં એક વ્યક્તિનો નો સમાવેશ થાય સૈનિક હોય તો એક વ્યક્તિ કહી શકાય પણ સૈન્ય હોય એમાં બે કે બેથી વધારે વ્યક્તિઓનો સમાવેશ થાય એના માટેનો જે શબ્દ છે એટલે સૈન્ય સૈન્ય કીધું છે બરાબર તો તે સૈન્ય શબ્દ છે તે સમૂહ દર્શાવે છે એટલા માટે સમૂહવાચક સંજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે આંબા ઉપર કેરીનું મોટું ઝૂમખું લટકતું હતું ઝાજા બધા આંબા આંબામાં એક કેરી હોય તો એ આ કેરી લટકે છે એમ કહેવાય પરંતુ વધારે પડતી કેરીઓ લટકે છે અને એક સાથે છે એટલા માટે એને ઝુમખું કીધું છે એટલે ઝુમખું છે તે પણ સમૂહવાચક સંજ્ઞા છે હવે જોઈએ આગલો પ્રકાર ભાવવાચક સંજ્ઞા કે જેને જોઈ જોઈ ન શકાય સ્પર્શ ન કરી શકાય પરંતુ માત્ર ને માત્ર અનુભવ કરી શકાય તેને ભાવવાચક સંજ્ઞા કહે છે એટલે કે જેને જોઈ ન શકાય સ્પર્શ ન કરી શકાય પણ માત્ર અનુભવ જ કરી શકાય જોઈએ મૂર્ખાય છે દુઃખ છે સુખ છે ઉદાસ છે મીઠાસ છે સેવાય સેવા છે ભલાય છે હવે આ બધા શબ્દો છે તેને દુઃખ છે કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય તો એ વ્યક્તિ બીજાને આપી ના શકે માત્ર તે વ્યક્તિ એનો અનુભવ કરી શકે કોઈ બીજો વ્યક્તિ એ દુઃખને અડી ના શકે એટલે કે સ્પર્શ ન કરી શકે બીજા વ્યક્તિને આપી પણ ના શકે પરંતુ માત્ર ને માત્ર એ વ્યક્તિ એનો અનુભવ કરી શકીએ છે એટલા માટે તેને ભાવવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ જોઈએ વધુ ખ્યાલ આવશે તેમની આંખોમાં પ્રેમ છલકાતો હતો પ્રેમ છે તે કોઈ પણ વ્યક્તિ છે એનો પ્રેમ હોય તે વ્યક્તિ અનુભવ કરી શકે પરંતુ કોઈ બીજા વ્યક્તિને આપી ના શકે કોઈ વ્યક્તિ એ પ્રેમને સ્પર્શ ન કરી શકે માત્ર ને માત્ર એ વ્યક્તિ એનો અનુભવ કરી શકે છે સંતોની મુખની વાતોમાં બહુ મીઠાશ હોય છે હવે મીઠાશ હોય છે એ એક પ્રકારનો ભાવ છે એટલા માટે એનો ભાવવાચક સંજ્ઞાની અંદર સમાવેશ થાય છે હવે જોઈએ છેલ્લો પ્રકાર એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયા પરથી બનતી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે બોલવું એ ક્રિયા છે જ્યારે બોલ એ એક નામ છે એટલે કે આ વ્યક્તિને બહુ બોલવું ગમે છે તો એ બોલવોની નીચે અંડરલાઈન કરી હોય તો તે શું આવશે તો કે ક્રિયાવાચક સંજ્ઞા આવશે પરંતુ બોલ છે તે એ એક નામ છે એટલે કે વ્યક્તિવાચકમાં સમાવેશ થાય એક ચોક્કસ નામ આપી દીધેલું છે એટલે એને નામ તરીકે ઓળખાય છે હવે ઉદાહરણ છે લેખન વાંચન રમત દર્શન આ બધા છે તેનો સમાવેશ ક્રિયાવાચક સંજ્ઞાની અંદર કરવામાં આવશે ઉદાહરણ જોઈએ ઘણાનું લેખન સારું હોય પણ વાંચન નબળું હોય લેખનની અંદર નીચે અન્ડરલાઈન કરેલી છે જ્યારે વાંચનની અંદર પણ અન્ડરલાઈન કરેલી છે એટલે કે લેખન એ લોકો કાર્ય કરે છે એટલા માટે એને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય વાંચન છે એ પણ કાર્ય કરે છે એટલા માટે એને ક્રિયા ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે થેન્ક યુ મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો વિડીયોમાં કમેન્ટ કરો વિડીયોને વધુમાં વધુ વ્યક્તિ સુધી શેર કરો આભાર મિત્રો